નમસ્તે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વર્તમાન કાળના પ્રત્યયો શીખી ગયા છે અને આજે આપણે પરસ્મય પદના પ્રત્યયો અને ભૂતકાળ આત્મને પદના પ્રત્યે અને ત્યાર પછી કોઈ ધાતુને આધારે તેના રૂપો કેવી રીતે પરિવર્તન પામે તેની માહિતી મેળવીએ કે પરસ્મય પદની પ્રક્રિયા વર્તમાન કરતાં થોડી જૂડી છે અલગ છે કારણ કે વર્તમાન જે છે તે ચાલુ ક્રિયા દર્શાવે છે અને ભૂતકાળ છે તે બની ગયેલી ઘટનાને દર્શાવે છે

તો જે વીતી ગયેલો સમય છે એને ભૂતકાળ કહેવામાં આવે છે હ એટલે ગઈકાલ ગઈકાલે જે ક્રિયા થઈ હોય તેને માટે આ પ્રકારના ક્રિયાપદ વપરાય છે અને લંગ તરીકે પણ ઓળખવામાં આવે છે આ હસ્તન ભૂતકાળના બધા જ ક્રિયાપદોમાં ધાતુની આગળ અ જોડાય છે અને તે આપણે યાદ રાખવાનું છે કે આ પથ ધાતુ છે એની આગળ અ જોડાયેલો છે એટલે હસ્તન ભૂતકાળ છે એમાં બધા જ ક્રિયાપદોમાં ધાતુની આગળ અ જોડાય છે અને અ અગર આવે છે જો કોઈ ધાતુને ઉપસર્ગ જોડવાનો થાય એટલે કે ધાતુની આગળ જો ઉપસર્ગ હોય તો એ ઉપસર્ગની આગળ અ ન જોડતા ધાતુની આગળ જ જોડવાનો રહે છે કે ઉપસર્ગ પહેલાં આવે તો ઉપસર્ગની આગળ આપણે અ નથી જોડવાનું પણ જે ધાતુ છે એની આગળ જ આપણે અ જોડવાનો છે અને જેમ હવે દાખલા તરીકે આપણે જોઈએ કે ઉપસર્ગ વગરનું ઉદાહરણ ક્રિયાપદ લઈએ તો અવિષ તો વિષ એ ધાતુ છે અને ત એ હસ્તન ભૂતકાર આ પરેશમય પદ અન્ય પુરુષ એક વચનનો પ્રત્યય છે તો અવિષદ તો વિષ ધાતુ ત એ પ્રત્યય અને અ એ હસ્તન ભૂતકારની નિશાની છે એટલે ક્રિયાપદ બને છે અવિષદ હવે ઉપસર્ગ સાથેનું ક્રિયાપદ જોઈએ તો પ્ર પ્લસ અવિષદ તો પ્ર છે અને અવિષદ છે તો હવે આપણે એનું ક્રિયાપદ જોઈએ તો પ્રવિષ્ય જે અ છે એ આ ધાતુની આગળ જ લાગે છે પણ ઉપસર્ગની આગળ લાગતો નથી અને બાકીની જે બધી બાબતો આપણે જોવાની છે એ વર્તમાન કાળમાં જે રીતે આપણે શીખી ગયા છે એ જ રીતે કે પહેલો કયા ગણનો ધાતુ છે એ જોવાનો છે ધાતુ લઈ લીધા પછી એક ગણનો વિકરણ પ્રત્યે કે પહેલો ગણ હોય તો પહેલો ગણનો વિકરણ પ્રત્યે અ છે એવી જ રીતે ધાતુની સાથે એનો વિકરણ પ્રત્યે પછી સંપૂર્ણ ધાતુ બની ગયા પછી મૂળ પ્રત્યે લગાડી અને ક્રિયાપદનું રૂપ બનાવવાનું છે વર્તમાન કાળના ક્રિયાપદની માહિતી આપણે આગળ મેળવી ગયા છે એ જ રીતે આ વખતે આપણે હસ્ટન ભૂતકાળમાં પણ આગળ જે વર્તમાન કાળમાં વાત કરી ગયા છે ગણની એ જ ગણ કે ચાર ગણની વાત આપણે આગળ કરેલી હતી કયા કયા તો પહેલો ગણ છે એક પહેલો ગણ ચોથો ગણ છઠ્ઠો ગણ અને દસમો ગણ તો આપણે વર્તમાનમાં પણ આ ચાર ગણોની વાત કરેલી છે હવે આપણે હસ્તન ભૂતકાળમાં પણ આ ચાર ગણનો અભ્યાસ કરવાનો છે તો સર્વપ્રથમ આપણે ઘણ લેવાનો છે પછી એ ગણનો વિકરણ પ્રત્યય કે ઘણની જે નિશાની છે એને વિકરણ પ્રત્યય કહેવામાં આવે તો પહેલાં ગણનો વિકરણ પ્રત્યય અ છે ચોથા ગણનો વિકરણ પ્રત્યય ય છે છઠ્ઠા ગણનો વિકરણ પ્રત્યય અ છે ગણનો વિકરણ પ્રત્યય અય છે આપણે હષ્ટભૂતકાળ પદના પ્રત્યયો જોઈએ કે ત્રણ વચન એક વચન દ્વિવચન અને બહુવચન આગળના વિધ્યોમાં આપણે એક વચન કોને કહેવાય દ્વિવચન કોને કહેવાય અને બહુવચન કોને કહેવાય એની વાત કરેલી છે એક વચન એટલે કે એક વ્યક્તિ માટે એક વ્યક્તિ કે વસ્તુ માટે વપરાય દ્વિવચન કે બે વ્યક્તિ કે વસ્તુ માટે અને બહુવચન એ ત્રણ કે તેથી વધુ વસ્તુ કે વ્યક્તિઓ માટે વપરાય છે તો સંસ્કૃતમાં ત્રણ વચન છે અને ત્રણ પુરુષ છે ઉત્તમ પુરુષ એને પહેલો પુરુષ કહેવામાં આવે છે મધ્યમ પુરુષ એને બીજો પુરુષ કહેવામાં આવે છે અને અન્ય પુરુષ એને ત્રીજો પુરુષ કહેવામાં આવે છે તો હવે આપણે હષ્ટંદભૂતકાર પરસ્મે પદના પ્રત્યયો જોઈએ કે ઉત્તમ પુરુષ એક વચન અમ ઉત્તમ પુરુષ દ્વિવચન વ ઉત્તમ પુરુષ બહુવચન મ મધ્યમ પુરુષ એક વચન શ મધ્યમ પુરુષ દ્વિવચન તમ મધ્યમ પુરુષ બહુવચન ત અન્ય પુરુષ એક વચન ત અન્ય પુરુષ દ્વિવચન તામ અન્ય પુરુષ બહુવચન અ હવે આપણે જોઈ શકીએ છીએ કે આ જે હષ્ટન ભૂતકાળ પદના પ્રત્યયો છે એમાં હલંત વર્ણ આપણને જોવા મળે છે તો એ હલંત વર્ણને આપણે કેવી રીતે યાદ રાખી શકાય તો ઉત્તમ પુરુષ એક વચનમાં એક હલન છે મધ્યમ પુરુષમાં બે હલન છે અને અન્ય પુરુષમાં ત્રણ હલન છે તો આપણે એને યાદ એવી રીતે લખવાનું એક એક બે બે ત્રણ ત્રણ આવી રીતે હલંત વર્ણોને આપણે યાદ રાખી શકીએ છીએ હવે આપણે જોઈએ કે મધ્યમ પુરુષમાં એક વચનમાં હલન છે અને બ્રેકેટમાં વિસર્ગ આપ્યો છે પરંતુ જે સહલન છે એનો ઉપયોગ ક્રિયાપદોમાં ઓછો થાય છે કેમ કે જે હલંત દેખાય છે એનો ઉપયોગ વૈદિક પ્રક્રિયામાં એટલે કે વેદોમાં અને ઉપનિષદોમાં જ્યારે મંત્રોનો ઉચ્ચાર કરવાનો હોય ત્યારે એનો ઉપયોગ થતો હતો પણ આપણે જે ભણીએ છીએ એ ક્લાસિકલ સંસ્કૃતમાં વિસર્ગનો ઉપયોગ થાય છે પણ વિસર્ગનો ઉપયોગ થાય છે સહલંતનો ઉપયોગ થતો નથી આપણે પાઠ્યપુસ્તકમાં જોઈએ તો પણ આપણને સ ક્રિયા સનો ઉપયોગ ક્રિયાપદમાં જોવા મળતો નથી વિસર્ગનો ઉપયોગ જ જોવા મળે છે એટલે ક્લાસિકલ સંસ્કૃતમાં વિસર્ગનો ઉપયોગ થાય છે આપણે હસ્ટન ભૂતકાળ પદના પ્રત્યે જોઈ લીધા હવે આપણે ધાતુ લઈએ તો પહેલા ગણનો ધાતુ તરીકે પથ ચોથા ગણનો ધાતુ તરીકે નૃત છઠ્ઠા ગણનો ધાતુ તરીકે લેખ દસમા ગણનો ધાતુ તરીકે કથ તો આપણે ચાર ધાતુ લઈ લીધા ચાર ગણ પ્રમાણે હવે આ જે ધાતુ લીધા એને આપણે વિકરણ પ્રત્યય લગાડીએ તો પહેલા ગણનો વિકરણ પ્રત્યય અ છે તો પથ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ પથ જે થ છે એ વ્યંજન છે ને અ એ સ્વર છે પણ સ્વર એ વ્યંજનમાં ભરી જાય છે એટલે હલંત નીકળી જાય છે અને પથ એ સંપૂર્ણ ધાતુ આપણને મળશે પછી ચોથા ગણનો ધાતુ જોઈએ તો નૃત તો નૃત પ્લસ ચોથા ઘણનો વિકરણ પ્રત્યય છે તો નૃત પ્લસ ય વ્યંજન અને વ્યંજન છે તો વ્યંજન સાથે વ્યંજન જોડાય છે એટલે નૃત્ય પછી છઠ્ઠા ગણનો ધાતુ તરીકે લીખ તો લીખ એ છઠ્ઠા ગણનો ધાતુ છે અને છઠ્ઠા છઠ્ઠાગણનો વિકરણ પ્રત્યય અ છે તો લીખ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ લીખ કે ખ એ વ્યંજન છે અને અ એ સ્વર છે વ્યંજનમાં સ્વર ભરી જવાથી લીક એવો સંપૂર્ણ ધાતુ આપણને મળશે હવે દસમાગનનો ધાતુ જોઈએ તો કથ અને દસમાગનનો વિકરણ પ્રત્યય અય છે તો થ એ વ્યંજન છે અને અ એ સ્વર છે તો સ્વર એ વ્યંજનમાં ભરી જાય તો થ હલંત નીકળી ગયું કથ અને ય તો કથ ય વર્તમાન કાળમાં આપણે જેવી રીતે પ્રક્રિયા કરી એવી જ રીતે અહીંયા પણ સૌ પ્રથમ આપણે ગણ લીધા ચાર ગણ પહેલો ચોથો છઠ્ઠો અને દસમો પછી એ ગણના ધાતુ લીધા તો પહેલા ગણનો ધાતુ તરીકે પથ ચોથા ગણનો ધાતુ તરીકે નૃત છઠ્ઠા ગણનો ધાતુ તરીકે મીન દસમા ગણનો ધાતુ તરીકે કથ હવે એ જે ધાતુ છે એ હલાન છે એને આપણે વિકરણ પ્રત્યે લગાડ્યો પહેલા ઘરનો વિકરણ પ્રત્યે ય છે ચોથા ઘરનો વિકરણ પ્રત્યે ય છે છઠ્ઠા ગણનો વિકરણ પ્રત્યે અ છે દસમા ગણનો વિકરણ પ્રત્યય અ છે પછી આપણને સંપૂર્ણ ધાતુ મળી ગયા પથ નૃત્ય લીખ અને કથય તો વર્તમાનમાં જે રીતે આપણે પ્રક્રિયા કરી એ જ રીતે અહીં પણ પ્રક્રિયા થઈ મિત્રો હવે આપણને સંપૂર્ણ ધાતુ મળી ગયા તો એ ધાતુને આપણે ભૂતકાર ભૂતકાળ પદના પ્રત્યયો લગાવવાના છે તો એકવાર આપણે ફરીથી પ્રત્યયો જોઈ લઈએ તો ભૂતકાર ભૂતકાળ પદ ઉત્તમ પુરુષ એકવચન અમ ઉત્તમ પુરુષ દ્વિવચન વ ઉત્તમ પુરુષ બહુવચન મધ્યમ પુરુષ એકવચન સ મધ્યમ પુરુષ દ્વિવચન તમ મધ્ય પુરુષ બહુવચન ત અન્ય પુરુષ એકવચન ત મધ્યમ પુરુષ દ્વિવચન અન્ય પુરુષ દ્વિવચન તમ અને અન્ય પુરુષ બહુવચન અન તો હવે આ જે પદ હસ્તન ભૂતકાળ પરેશ્મયપદના પ્રત્યયો છે એ પ્રત્યયોને ધાતુ સાથે જોડીને પછી આપણે હસ્તન ભૂતકાળનું ક્રિયાપદ બનાવ્યું તો સૌપ્રથમ આપણે અહીંયા ધાતુ લઈ જ લીધા છે પથ નૃત લીખ અને કથ એને વિકરણ પ્રત્યય પર જોડી અને સંપૂર્ણ ધાતુ આપણે મેળવી લીધા છે તો આ સંપૂર્ણ ધાતુમાં હવે આપણે હસ્તન ભૂતકાળ પદના પ્રત્યયો લગાવી અને ક્રિયાપદ બનાવીએ તો પ્રથમ પુરુષ અથવા ઉત્તમ પુરુષ એક વચન અપ્રથમ તો આગળ અ કેવી રીતે આવ્યું તો અ એ હસ્તન ભૂતકાળની નિશાની છે અને હસ્તન ભૂતકાળના બધા જ ક્રિયાપદોમાં કે આ જે ધાતુ છે પથ એની આગળ અ જોડાય છે એ આપણે યાદ રાખવાનું છે કે હસ્તન ભૂતકાળમાં અ આગળ આવે છે તો પથ એ ધાતુ છે આગળ હસ્તન ભૂતકાળની નિશાની અને મ એ હસ્તન ભૂતકાળ પરેશમય પદ એક ઉત્તમ પુરુષ એક વચન મ અમ છે તો થ અને અ તો અ એ ભરી જાય સ્વર છે તો વ્યંજનમાં ભળી જાય તો અપથમ પછી ઉત્તમ પુરુષ દ્વિવચન અપથાવ ઉત્તમ પુરુષ બહુવચન અપથમ મધ્યમ પુરુષ એક વચન અપથઃ મધ્યમ પુરુષ દ્વિવચન અપથતમ મધ્યમ પુરુષ બહુવચન અપથત અન્ય પુરુષ એક વચન અપથત અન્ય પુરુષ દ્વિવચન અપથતમ અન્ય પુરુષ બહુવચન અપથન આપણે વર્તમાન કાળના જે ક્રિયાપદો એમાં આપણે શીખી ગયા છે કે જ્યાં મ અને વ આ મ અને વ આકો હોય તો અ છે એનું આ થઈ જશે એટલે કે અહીં વ આખો છે અને અહીં મ આંખો છે તો અહીં પથ તો એની જગ્યાએ અનુ આ થશે અને અપથમ એવું રૂપ આપણને મળ્યું અને અહીં પણ વ આખો છે એટલે પથ વ એની જગ્યાએ અપથાવ પણ અહીં એક વચનમાં મ હલંત છે એટલે હલંત મનું આપણે અની જગ્યાએ આ કરી શકાતું નથી જ્યારે મ અને વ સંપૂર્ણ હોય ત્યારે જ અનુ આ થાય છે આ વાત આપણે યાદ રાખવાની છે પહેલા ગણનો આપણે હષ્ટભૂતકાળના ક્રિયાપદો બનાવ્યા હવે આપણે ચોથો ગણ ચોથો ગણ એનો ધાતુ નૃત એનું વિકરણ પ્રત્યય અ તો સંપૂર્ણ ધાતુ મળશે નૃત્ય તો હવે એને આપણે હસ્તન ભૂતકાળ પરેશ્મયપદના પ્રત્યય લગાવી અને હસ્તન ભૂતકાળ પરેશમયપદનું ક્રિયાપદ બનાવીએ તો પ્રથમ પુરુષ એક વચન અનૃત્યમ પ્રથમ પુરુષ દ્વિવચન અનૃત્યાવ પ્રથમ પુરુષ બહુવચન અનૃત્યામ મધ્યમ પુરુષ એક વચન અનૃત્ય મધ્યમ પુરુષ જે વચન અનૃત્યત્મ મધ્યમ પુરુષ બહુ બહુવચન અનૃત્યત અન્ય પુરુષ એક વચન અનૃત્યત્ અન્ય પુરુષજી વચન અનૃત્યતા અન્ય પુરુષ બહુવચન અનૃત્ય આપણે ગણ તો છઠ્ઠોગણનો ધાતુ છે લીક લીક એનું વિકરણ પ્રત્યય અ તો સંપૂર્ણરૂપ બનશે લીક

અન્ય પુરુષ બહુવચન અલિખ ન હવે પેલો ગણ ચોથો ગણ છઠ્ઠો ગણ જોઈ લીધો હવે આપણે કયો ગણ શીખવાના છે તો દસમો દસમો ગણનો ધાતુ તરીકે કથ કથ લઈએ તો કથ એનો વિકરણ પ્રત્યય અય તો સંપૂર્ણ ધાતુ બનશે કથય તો હવે કથય એને આપણે અષ્ટન ભૂતકાળનું

તો જેવી રીતે આપણે વર્તમાન પણ પહેલા ધાતુની નિશાની લેવાનો પછી વિકરણ પ્રત્યય અને પછી મૂળ પ્રત્યય એટલે કે કોઈ પણ કાર હસ્તન ભૂતકાળ હોય વર્તમાનકાર હોય તો કોઈપણ કારનો મૂળ પ્રત્યય એટલે કે એક વચન હોય દ્વિવચન બહુવચન અન્ય પુરુષ મધ્યમ પુરુષ અને પ્રથમ પુરુષ તો કોઈપણ વચન હોય અને પણ પુરુષ હોય પણ આપણે કોઈ પણ એક મૂળ પ્રત્યય લઈ તો ચાર વસ્તુ યાદ રાખવાની છે કે હસ્તન ભૂતકાળમાં ધાતુની આગળ અ આવે એટલે હસ્તન ભૂતકાળની નિશાને આપણે આગળ અ મૂકવું પડે પછી ધાતુ પછી વિકરણ પ્રત્યય પછી મૂળ પ્રત્યય અને પછી ક્રિયાપદનું રૂપ તો આ વાત આપણે યાદ રાખવાની છે તો આ રીતે ક્રિયાપદનું રૂપ બને છે આજે આપણે હસ્તન ભૂતકાળ પરેશમયપદના પ્રત્યયો જોયા તો જે હસ્તન ભૂતકાળ છે એને અન્યધન ભૂતકાળ પણ કહેવામાં આવે છે તો આ વાત આપણે ધ્યાન રાખવાની છે અને હસ્તન ભૂતકાળને લંગ લકાર તરીકે પણ ઓળખવામાં આવે છે તો આપણે આ પદના પ્રત્યયો જોઈ લીધા હવે પછી આપણે આ જ પદના બીજા ધાતુઓ કે પહેલા ગણનો ચોથા ગણનો અને દસમા ગણનો કે બીજા ધાતુઓ લઈને એના રૂપો બનાવવાના છે તો આપણે એની ચર્ચા કરીએ મિત્રો પરેશમયપદના બીજા અષ્ટન ભૂતકાના ધાતુઓ જોઈએ તો પહેલા ઘનનો પશ્ય ધાતુ તરીકે લઈએ ચોથા ઘરમાં કૂક છઠ્ઠા ઘરમાં પૂચ અને દસમા ઘરમાં પૂછ તો આ જે ધાતુ છે એના વિકરણ પ્રત્યે આપણને ખબર જ છે પહેલા ગણનો અ પહેલા ઘનનો અ ચોથા ગણનો ય છઠ્ઠા ગણનો અ અને દસમા ઘનનું અય તો હવે આ જે વિકરણ પ્રત્યય જોડાઈ ગયા હવે આપણે સંપૂર્ણ ધાતુ બનશે આપણને પશ્ય તો પશ્ય એમાં આપણે હસ્તન ભૂતકાળના પ્રત્યયો લગાડી અને પછી એનું રૂપ બનાવીએ પશ્ય તો અપશ્યમ અની નિશાની હસ્તન ભૂતકાળની નિશાની છે એટલે ધાતુને આગળ આપણે લગાવવાનો છે એટલે અપશ્યમ અપશ્યાવ વ મ પછી અપશ્ય અપશ્યતમ અપશ્યત अपश्यत् અપશ્યતામ અને અપશ્યન હવે ચોથો ગણ જોઈએ તો ચોથા ગણના ધાતુ તરીકે આપણે કૂપ લીધું છે અને એનો વિક્રમ પ્રત્યે અ તો સંપૂર્ણ ધાતુ બનશે કુપ્ય તો હવે આપણે એનો રૂપ બનાવીએ પ્રથમ પુરુષ એક વચન અકુપ્યમ પ્રથમ પુરુષ દ્વિવચન અકુપ્યા વ પ્રથમ પુરુષ બહુવચન અકુપ્યા મ મધ્યમ પુરુષ એક વચન મધ્યમ પુરુષ દ્વિવચન મધ્યમ પુરુષ બહુવચન અન્ય પુરુષ એક વચન પુરુષ દ્વિવચન અકુપ્યતામ અન્ય પુરુષ બહુવચન અકુપ્યન એવી જ રીતે છઠ્ઠો ગણ તો પૂચ ધાતુ અને એનો વિકરણ પ્રત્યે અ એટલે સંપૂર્ણ ધાતુ બનશે પૂચ્છ તો હવે એનું રૂપ બનાવે પ્રથમ પુરુષ એક વચન અપુચ્છમ પ્રથમ પુરુષ દ્વિવચન અપુચ્છાવ પ્રથમ પુરુષ બહુવચન અપુચ્છામ મધ્યમ પુરુષ એક વચન અપુચઅ મધ્યમ પુરુષ દ્વિવચન અપુચ મધ્યમ પુરુષ બહુવચન અપુચ્છત અન્ય પુરુષ એક વચન અપુચ્છત અન્ય પુરુષ દ્વિવચન અપુચ્યતામ અન્ય પુરુષ બહુવચન અપુચ્છ એવી જ રીતે હવે દસમો ઘણનું ધાતુ જોઈએ તો પૂછ એનો વિકરણ પ્રત્યય અય તો હવે એના રૂપો બનાવીએ કે પ્રથમ પુરુષ એક વચન અપૂજ્યમ પ્રથમ પુરુષ દ્વિવચન અપૂજ્યાવ પ્રથમ પુરુષ બહુવચન અપૂજ્યામ પ્રથમ પુરુષ મધ્યમ પુરુષ એક વચન અપૂજ્ય મધ્યમ પુરુષ દ્વિવચન અપૂજ્યતમ મધ્યમ પુરુષ બહુવચન અપૂજ્યત અન્ય પુરુષ એક વચન અપૂજ્યત અન્ય પુરુષ દ્વિવચન અપૂજ્યતમ અને અન્ય પુરુષ બહુવચન અપૂજ્ય તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે હષ્ટંદભૂતકાળ પદ ના પ્રત્યય લગાવી અને હષ્ટભૂતકાળ પરસ્મય પદનું ક્રિયાપદ બનાવ્યું તો હવે આપણે આગળ હષ્ટભૂતકાર આત્મને પદના પ્રત્યયો તેની વાત કરી આપણે હષ્ટભૂતકાર આત્મને પદના પ્રત્યયો જોઈએ તો પ્રથમ પુરુષ એક વચન ઈ પ્રથમ પુરુષ દ્વિવચન વહી પ્રથમ પુરુષ બહુવચન મહી મધ્યમ પુરુષ એક વચન થાસ બ્રેકેટમાં થાહ મધ્યમ પુરુષ દ્વિવચન ઈથમ મધ્યમ પુરુષ બહુવચન ધ્વમ અન્ય પુરુષ એક વચન ત અન્ય પુરુષ દ્વિવચન વચન ઇતામ અને અન્ય પુરુષ બહુવચન અંત તો આપણે આગળ શીખી જ ગયા છે કે પહેલાં ક્રિયાપદનું રૂપ કેવી રીતે બનાવવું તો આગળ અ હષ્ટન નિશાની મૂકવાની અ પછી ધાતુ પછી વિકરણ પ્રત્યય અને પછી કોઈપણ કારનો મૂળ પ્રત્યય ઇઝ ઇક્વલ ટુ ક્રિયાપદનું રૂપ તો આપણે હષ્ટન ભૂતકાળ આત્મને પદમાં પહેલો ગણ ચોથો ગણ છઠ્ઠો ગણ અને દસમો ગણ અને એનો વિક્રણ પ્રત્યય પહેલા ગણનો વિકરણ પ્રત્યય અ ચોથા ગણનો અ પહેલા ગણનો વિકરણ પ્રત્યય અ ચોથા ગણનો વિક્રમ પ્રત્યય ય ગણનો વિકરણ પ્રત્યય અ અને ગણનો વિકરણ પ્રત્યય અ તો આપણે ગણ અને વિકરાણ પ્રત્યય જોઈ લીધા હવે આપણે ધાતુ તો આત્મને પદ્મ આપણે લભ એ પહેલા ગણનો ધાતુ તરીકે લઈએ છીએ પછી ચોથા ઘણના ધાતુ તરીકે મન છઠ્ઠા ગણનો ધાતુ તરીકે મિલ અને ગણનો ધાતુ તરીકે રજ તો હવે આપણે લભ એ ધાતુ લઈને એને આત્માના પ્રત્યયના પ્રત્યય લગાવી અને આત્મને પદનું ક્રિયાપદ બનાવીએ તો લભ તો લભ અહીં અ છે અ અને આપણે ઈ લગાવીએ તો વ્યાકરણનો એવો નિયમ છે સંધિમાં કે અહીં જે અ છે તો અ પ્લસ ઈ ઇઝ ઇક્વલ ટુ એ થશે તો અહીં લભ છે તો એને ઈ લાગ એ લાગશે એટલે લભે એવું રૂપ પ્રાપ્ત થશે પણ અહીં આપેલું જ છે બ્રેકેટમાં ઈ એટલે આપણે ઈ ડાયરેક લગાડી દઈશું હવે જે જગ્યા પર એ દેખાય છે અહીં પ્રથમ પુરુષ ઈ તો એની જગ્યા પર લભે હવે મધ્યમ પુરુષ ઈ છે તો એની જગ્યા પર આપણે એ વાપરવાનો છે અને અન્ય પુરુષ દ્વિવચનમાં પણ ઈ છે તો એમાં પણ આપણે ઈ ની જગ્યાએ એ એ છે 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 એટલે કે જ્યાં પણ એની જગ્યા પર આપણે આપણે લેવાનો તો હવે પહેલો ગણ લભ આત્માને પદને પ્રત્યય લગાવી અને લભનું ક્રિયાપદ બનાવીએ પ્રથમ પુરુષ એક વચન અલભે પ્રથમ પુરુષ દ્વિવચન અલભાવહી પ્રથમ પુરુષ બહુવચન અલભા મધ્યમ પુરુષ એક વચન મધ્યમ પુરુષ દ્વિવચન અલભેથામ મધ્યમ પુરુષ બહુવચન અલભધ્વ અન્ય પુરુષ એક વચન અલભત અન્ય પુરુષ દ્વિવચન અલભેતામ અન્ય પુરુષ બહુવચન અલભંત પછી જોઈએ ચોથો ગણ તો ચોથા ગણનો ધાતુ તરીકે આપણે મન એનો વિકરણ પ્રત્યય તો મન્ય તો હવે આપણે ચોથા ગણનો ધાતુ એને હસ્તનભૂતકર આત્માને પદને પ્રત્યય લગાડી એનું રૂપ બનાવીએ તો પ્રથમ પુરુષ એક વચન અમન્યે પ્રથમ પુરુષ દ્વિવચન અમન્યા વહી પ્રથમ પુરૂષ બહુવચન અમન્યા મહી મધ્યમ પુરુષ એક વચન અમન્યતા મધ્યમ પુરુષ દ્વિવચન અમન્યથા મધ્યમ પુરૂષ બહુવચન અમન્ય અન્ય પુરુષ એક વચન અમન્યત પુરુષ દ્વિવચન અમન્યતા અન્યપુરુષ બહુવચન અમન્યત હવે આપણે છઠ્ઠો ગણ જોઈએ તો છઠ્ઠો ગણમાં આપણે મિલ ધાતુ લીધો છે અને મિલ ધાતુ અને છઠ્ઠા ગણનો વિકરણ પ્રત્યય અ છે એટલે સંપૂર્ણ રૂપ બનશે મિલ તો હવે આપણે મિલનું હસ્તન ભૂતકાર આત્મને પદના પ્રત્યય લગાય એનું રૂપ જોઈએ કે પ્રથમ પુરુષ એક વચન અમિલે પ્રથમ પુરુષ દ્વિવચન અમિલા વહી પ્રથમ પુરુષ બહુવચન અમિલા મહી મધ્યમ પુરુષ એક વચન અમિલથા મધ્યમ પુરુષ દ્વિવચન અમિલેથા મધ્યમ પુરુષ બહુવચન અમિલધ્વમ અન્ય પુરુષ એક વચન અમિલથ અન્ય પુરુષ દ્વિવચન અમિલેતામ અન્ય પુરુષ બહુવચન અમિલંત તો આપણે પહેલો ગણ ચોથો ગણ અને છઠ્ઠો ગણ એના પ્રત્યયો જોઈ લીધા હવે આપણે દસમા ગણનો પ્રત્યય જોઈએ તો દસમા ગણનો ધાતુ તરીકે રચ અને એનો વિકરણ પ્રત્યય અય છે તો રચય એ આપણને સંપૂર્ણ રૂપ બનશે તો હવે આપણે રચય એ ધાતુનું હસ્તન ભૂતકાર આત્મને પદના પ્રત્યો લગારીને રૂપ બનાવીએ તો પ્રથમ પુરુષ એક વચન અરચયે પ્રથમ પુરુષ દ્વિવચન અરચ્યા મહી પ્રથમ પુરુષ બહુવચન અરચ્યા મહી મધ્યમ પુરુષ એક વચન મધ્યમ પુરુષ દ્વિવચન અરચ્યથા મધ્યમ પુરુષ બહુવચન અરચ્ય ધ્વમ અન્ય પુરુષ એક વચન અન્ય પુરુષ દ્વિવચન અરચ્યતામ અન્ય પુરુષ બહુવચન અરચ્યત તો આપણે આમાં ત્રણ વસ્તુ યાદ રાખવાની છે કે જે જગ્યા પર ઈ છે એ જગ્યા પર એ કરવાનો છે એટલે લભ તો એ ધાતુનું લભે થઈ ગયું અહીં પણ ઈતામ છે તો ઈની જગ્યાએ એ એટલે અલભે થામ અને અહીં પણ ઈ ઈતામ છે તો ઈતામની જગ્યા પર એતામ તો અલભે તામ એવી જ રીતે પહેલા ગણમાં ચોથા ગણમાં છઠ્ઠો ગણમાં અને દસમા ગણમાં એવી જ રીતે આપણે આ બાબત ધ્યાનમાં રાખીને પછી વર્તમાનકાળ આત્માને પદના પ્રત્યયો બનાવવાના હષ્ટભૂત સોરી હષ્ટભૂતકાળ આત્માને પદના પ્રત્યયો આ રીતે બનાવી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજા આત્માને પદના ધાતુ જોઈએ પહેલા ગણ પહેલો ગણ વિકરણ પ્રત્યય અ ધાતુ ભાજ ચોથો ગણ વિકરણ પ્રત્યય ધાતુ યુદ્ધ છઠ્ઠો ગણ વિકરણ પ્રત્યય અ ધાતુ શિપ દસમો ગણ વિકરણ પ્રત્યય અ ધાતુ કથ તો ધાતુને વિકરણ પ્રત્યય લગાડી પછી એનું મૂળ રૂપ બનાવી અને પછી એમાં વર્ત અષ્ટભૂતકાર આત્માને પદના પ્રત્યય લગાવી એનું રૂપ તમારે બનાવીને તમારી નોટબુકમાં લખવાનું રહેશે થેન્ક યુ